તો એ તમે કમેન્ટ બોક્સમાં જણાવો કે તમને આ ત્રીસમાંથી કેટલા આવડતા હતા જો અમાર યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો જેથી વિડીયોની માહિતી તમને વહેલી તકે મળે અને આ જે અમારી ટેલિગ્રામ ચેનલ છે એજ્યુકેટ ઇન્ડિયા કરીને અને ફેસબુક પેજ છે એ એજ્યુકેર આય તો એમાં પણ તમે જોડાઈ શકો છો હવે અનએકેડમીમાં પણ અમારે જે આ ભૂમિક વગાસ તરીકે પ્રોફાઇલ છે તો એમાં પણ તમે જોડાઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફર્સ્ટ ક્વેશ્ચન છે એના વિશે જોઈએ ગુજરાતી મહિના પ્રમાણે ત્રણે મેળો કયા મહિનામાં થાય છે તો હમણાં કરંટ અફેરના ક્વેશ્ચન તરીકે આ છે તો ત્રણેતરનો મેળો છે એ ભાદરવા મહિનામાં થાય છે ગુજરાતી મહિના પ્રમાણે જોઈએ તો તો ભાદરવો છે એના સુદ પાંચમમાં ત્રણેતરનો મેળો ઉજવવામાં આવે છે નેક્સ્ટ છે પાવર પોઈન્ટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એ એમએસ ઓફિસમાં જે પાવર પોઈન્ટ હોય છે એને બીજા પ્રેઝન્ટેશન સોફ્ટવેર તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેમાં આપણે પ્રેઝન્ટેશન કરીએ છીએ ત્રીજો ક્વેશ્ચન છે રાકેશના ઘરમાં વિજય બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે તો તે કયો ગુનો કરે છે હવે રાકેશનું ઘર છે તેમાં બીજો કોઈ વિજય છે બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરતો હોય તો એનો ગુનો કયો ગણાય તો એ ગુનો ગણાય ઘર ફોડીનો ઓપ્શન બી જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરો અને શેર જરૂર કરો બીજા તમારા ફ્રેન્ડ સાથે ચોથો ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ એ ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે પાંચમો છે ભારતના પ્રથમ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ કોણ હતા હવે જે હ્યુમન રાઇટ નું જે આયોગ છે માનવ અધિકાર માટેનું આપણા ભારતનું તો એના જે પ્રથમ અધ્યક્ષ હતા એ હતા જસ્ટિસ રંગનાથ મિશ્રા ઓગણીસો નેવું થી ઓગણીસો

સાતમો ક્વેશ્ચન છે અનસુયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે હવે અનસુયાબેન સારાભાઈ છે તો એમનું શ્રમ અને સંગઠન આ જે ક્ષેત્ર છે તો એમાં એમનું વિશેષ પ્રદાન રહ્યું છે અનસુયાબેન સારાભાઈ છે વિક્રમ સારાભાઈના એમના આંટી થાય છે તો તેમનું આ જે ક્ષેત્ર છે શ્રમ અને સંગઠન એમાં તેમનું મહત્વનું યોગદાન છે આઠમો ક્વેશ્ચન છે ભારતના કયા રાજ્યોમાંથી સોનું મળી આવે છે તો ભારતના આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્ય આ બે રાજ્યો છે એમાંથી વધુ પડતું સોનું મળી આવે છે હવે હડપ્પા સંસ્કૃતિ વિશે તમે જોયું હશે તો એમાં પણ આનો ઉલ્લેખ છે કે જે હડપ્પા સંસ્કૃતિ છે તો તેમાં કર્ણાટકથી સોનાનો ઇમ્પોર્ટ થતો હતો તો કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેમાંથી સોનું મળી આવે છે નવમો છે હુલ્લડ એ આઈપીસીની કલમ એકસો છેતાલીસ પ્રમાણે થાય છે તો તેમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ હવે આઈપીસીની અઢારસો સાહીઠની કલમ એકસો છેતાલીસ પ્રમાણે હુલ્લડ થાય છે તો હુલ્લ છે એમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ તો એમાં ઓછામાં ઓછા પાંચ વ્યક્તિઓ હોવા જોઈએ નેક્સ્ટ છે રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી હવે આપણા ભારત દેશના જે રાષ્ટ્રપતિ છે એ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી એ પૂછ્યું છે તો ભારતના એટર્ની જનરલ તેમની તો નિમણૂક કરે છે પછી રાજ્યના ચીફ સેક્રેટરી તો તેમની નિમણૂક કરતા નથી એટલે જવાબ આવશે આ બાકી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો રાજ્યના રાજ્યપાલોની પણ નિમણૂક કરે છે અગિયારમો ક્વેશ્ચન છે નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશને મળે છે હવે જીયોગ્રાફીનો ક્વેશ્ચન છે આ તો ગુજરાતના જે રાજ્ય છે એની સરહદ મધ્યપ્રદેશ વિશે આપણે જોઈએ તો મધ્યપ્રદેશના જે છોટા ઉદયપુર આપણે જિલ્લો છે એ મધ્યપ્રદેશની સરહદને ટચ કરે છે છોટા ઉદયપુર અને બીજો એની ઉપર જે દાહોદ જિલ્લો છે એ પણ મધ્યપ્રદેશની સરહદને ટચ કરે છે બારમો ક્વેશ્ચન છે કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સીઆરપીસીની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકાય છે તો આ જે કોગ્નિઝેબલ ગુના હોય છે એને અટકાવવા માટે સીઆરપીસીની એકસો એકાવન કલમ કલમ એકસો એકાવન આના અંતર્ગત હોરંટ વગર ધરપકડ કરી શકે છે તેરમો ક્વેશ્ચન છે ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે તો ધોવાના સોડાનું રાસાયણિક નામ એ છે સોડિયમ કાર્બોનેટ અને ખાવાનો સોડા તો એનું રાસાયણિક નામ છે સોડિયમ બાય કાર્બોનેટ તો એ પણ તમારે યાદ રાખવું ચૌદમો ક્વેશ્ચન છે વડાપ્રધાન મોદી સિવાય અન્ય કયા દેશના રાષ્ટ્રપતિને ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ આપવામાં આવ્યો છે તો હાલ આપણે કરંટ અફેરમાં જોયું હતું કે ચેમ્પિયન ઓફ ધ અર્થ બે હજાર અઢાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો છે તો બીજા એક દેશના રાષ્ટ્રપતિ એમનું નામ છે ઇમેન્યુઅલ મેક્રોન કે જે ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે તો તેમને પણ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ આપવામાં આવ્યો છે પંદરમો ક્વેશ્ચન છે એફઆઈઆરની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે હવે કોઈ ગુનો થાય તો જે ફરિયાદી એફઆઈઆર લખાવે છે તો એફઆઈઆર પોલીસ લખી અને પોલીસે એ ફરિયાદી પાસેથી કેટલા રૂપિયા લે છે તો એ ઓપ્શન જવાબ આવશે ડી વિના મૂલ્યે આપવાની હોય છે એના કોઈ રૂપિયા હોતા નથી ક્વેશ્ચન નંબર સોળ છે જે ખંભાલીડા બોધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે તો આ જે ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ છે આપણા સૌરાષ્ટ્રમાં રાજગો રાજકોટ જિલ્લામાં આવેલી છે નેક્સ્ટ છે એમએસ વર્લ્ડ ફાઇલનું ડિફોલ્ટ નામ શું હોય છે તો એમએસ ઓફિસમાં જે એમએસ વર્લ્ડ ફાઇલ છે તો એમાં તમે ડિફોલ્ટ તમે સેવ કરો તો એ સેવ થાય છે ડોક્યુમેન્ટ વન તરીકે સેવ થાય છે એટલે કે એનું ડિફોલ્ટ નામ છે ડોક્યુમેન્ટ વન નેક્સ્ટ છે જોડકા જોડો તો આમાં પહેલેથી આપણે જોઈએ તો ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી એ સાહિત્યકાર છે પછી બીજું છે મલ્લિકા સારાભાઈ તો મલ્લિકા સારાભાઈ છે એ નૃત્ય સાથે સંકળાયેલા છે પછી ત્રીજું છે રવિશંકર મહારાજ તો રવિશંકર મહારાજને લોકસેવક કહેવાય છે અથવા તો મુખ સેવક પછી છે બળવંતરાય મહેતા તો એ આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા તો આ પ્રમાણે જોઈએ તો પહેલામાં પીમાં ત્રીજો આવશે એટલે પીમાં ત્રીજો પછી ક્યુમાં બે તો ક્યુમાં બે આ બંનેમાં છે એમાં ડી પી ત્રણ ક્યુ બે પછી આરમાં છે રવિશંકર મહારાજ તો એ એક આરમાં એક તો અહીંયા આવશે આરમાં એક અને બળવંતરાય મહેતા એસમાં ચાર એસમાં ચાર તો જવાબ આવશે ડી પી થ્રી ક્યુ આર વન અને એસ ફોર ઓગણીસમો છે રિક્ટર સ્કેલથી શું માપવામાં આવે છે તો રિક્ટર સ્કેલ છે એનાથી ધરતી કંપની તીવ્રતા માપવામાં આવે છે વીસમો ક્વેશ્ચન છે એ પણ જોડકા માટેનો છે ઐતિહાસિક સ્થાપત્યના નિર્માણ અનુસાર બંધ વેસતા જોડકા જોડો તો જે ઐતિહાસિક સ્થાપત્ય એટલે કે આ હિસ્ટ્રીનો છે ગુજરાતની હિસ્ટ્રીનો પહેલું જોઈએ તો અડાલેજની વાવ તો એ એનું નિર્માણ કોણે કર્યું હતું તે એ કર્યું હતું એટલે પહેલામાં આવશે ડ તો પહેલાંમાં ડ એ અને સી બંનેમાં છે બીજું છે રાણકી વાવ તો રાણકી વાવ બનાવી હતી રાણી રાણી ઉદ ઉદયમતીએ ભીમદેવ પ્રથમની રાણી હતા ઉદયમતી તેમણે રાણકી વાવ બનાવી હતી એટલે બીજામાં આવશે ક તો બીજામાં આવશે ક તા બંનેમાં છે ત્રીજું છે ધોળકાનું મલાવ તળાવ તો ધોળકાનું મલાવ તળાવ છે દેવીએ બનાવ્યું હતું એટલે ત્રીજામાં આવશે અ તો ત્રીજામાં આવશે અહીંયા અ અને ચોથું દેલવાડાના દેરાસરો તો એ અનુપ અનુપમા દેવીએ બનાવ્યા હતા તો ચોથામાં આવશે બ એટલે કે જવાબ આવશે એ ડ ક અ બ એકવીસમો ક્વેશ્ચન છે મનુષ્યની જિંદગી વિરુદ્ધના ગુનાઓ આઈપીસીએ અઢારસો સાહીઠની કઈ કલમ હેઠળ આપવામાં આવ્યા છે અ મનુષ્યની જિંદગી વિરુદ્ધના ગુનાઓ છે એ આઈપીસીની કલમ બસો નવાણું થી ત્રણસો તો આ જે પ્રકરણ આપેલું છે આઈપીસી અઢારસો સાહીઠમાં તો આને હેઠળ આપ આપેલા છે મનુષ્યની જિંદગી વિરુદ્ધના ગુનાઓ કે જેમાં કલમોનો સમાવેશ થાય છે બસો નવ્વાણુંથી ત્રણસો સત્યોતેર નેક્સ્ટ બાવીસમો ક્વેશ્ચન છે શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આઈપીસી અઢારસો સાહીઠની કઈ કલમમાં આપવામાં આવી છે તો આઈપીસી અઢારસો સાહીઠની જે કલમ એમાં આપવામાં આવી છે શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા તો એ કલમ છે બાવનમી આઈપીસીની જે બાવનમી કલમ છે એમાં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવેલી છે ત્રેવીસમું ક્વેશ્ચન છે આસિયાનનું વડું મથક ક્યાં આવેલું છે તો આ જે આસિયાન છે જેનું ફૂલ ફોર્મ થાય છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ તો એશિયન નેશન્સ જે સાઉથ ઇસ્ટમાં આવેલા છે એનું એક એસોસિએશન છે જેનું નામ છે આસિયાન એનું વડું મથક આવેલું છે ઇન્ડો ઇન્ડોનેશિયામાં ઇન્ડોનેશિયાની જે જકાર્તા આવેલું છે તેમાં તેનું વડું મથક આવેલું છે અને આસિયાના જે દેશો છે ટોટલ દસ દેશો છે અને સાઉથ ઇસ્ટ ઈસ્ટ એટલે કે દક્ષિણ પૂર્વમાં જે દેશો આવેલા છે મલેશિયા સિંગાપોર કંબોડિયા બ્રુનઇ ઇન્ડોનેશિયા તો આ બધા દેશો છે આસિયાના સભ્યો છે અને જેનું વડુમથક આવેલું છે ઇન્ડોનેશિયાના જકાર્તામાં કે જ્યાં હાલ જ એશિયન ગેમ્સ પણ રમાણી હતી ચોવીસમો ક્વેશ્ચન છે જે છે જાહેર હિતની અરજી એટલે કે પીઆઈએલ ઇંગ્લિશમાં કહીએ તો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તો આની સંકલ્પનાની શરૂઆત સૌપ્રથમ કયા દેશમાં થઈ હતી તો પીએ પીઆઈએલ છે ઇન્ટ્રોડ્યુસ કરી કરી હતી સૌ પ્રથમ અમેરિકાએ યુએસએ જે છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા તેમણે પીઆઈએલની શરૂઆત કરી હતી અને ભારતમાં પીએ આઈ શરૂઆત કરી હતી એમાં જસ્ટિસ જે પીએન ભગવતી હતા એમનો પણ ફાળો હતો જસ્ટિસ પી એન ભગવતી પચીસમો ક્વેશ્ચન છે કાળુ અને રાજુ આ પાત્રો કઈ કૃતિના છે તો સાહિત્યનો આ છે ગુજરાતી સાહિત્યનો ક્વેશ્ચન કાળુ અને રાજુ પાત્રો છે એ માનવીની ભવાઈ જે નવલકથા છે એના પાત્રો છે માનવીની ભવાઈ આ નવલકથા જે આપણા પન્નાલાલ પન્નાલાલ પટેલ છે તો પન્નાલાલ પટેલ દ્વારા નવલકથા લખાઈ હતી અને એમાં બે ફેમસ જે પાત્રો છે કાળુ અને રાજુઓ તો માનવીની ભવાઈ છવ્વીસમો ક્વેશ્ચન છે એ છે આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે તો આપણા પૂર્વજો પાસેથી જે શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણો મળેલા હોય તો આનો અભ્યાસ કરવામાં આવે તો એ શાસ્ત્રને કહેવામાં આવે છે પ્રજોત્પતિ શાસ્ત્ર એટલે કે ઓપ્શન બી છે સાચો જવાબ છે પ્રજોત્પતિ શાસ્ત્ર સત્યાવીસમો છે કરફ્યુ કઈ કલમ હેઠળ લગાડવામાં આવે છે તો કરફ્યુ છે જનરલી આપણે નામ તો બધાએ સાંભળેલું હોય છે અને ઘણી વખત અનુભવેલું પણ હોય છે તો આ જે કરફ્યુ છે એ એકસો ચુમ્માલીસમી કલમ અંતર્ગત લગાડવામાં આવે છે પણ

લોકસભા અને રાજ્યસભાના જે સભ્યો એને સાંસદ સાંસદો કહેવાય છે તો આ સાંસદો છે અને ચૂંટાયેલા સાંસદો તો આ જે લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો હોય છે એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે પછી રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે પણ આપણે વાત કરી લઈએ તો આ રાષ્ટ્રપતિની ચૂંટણી છે એમાં જે લોકસભાને રાજ્યસભાના સભ્ય ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે પ્લસ જે રાજ્યો છે બધા રાજ્યો તો એ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પણ ભાગ લે છે અને જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં મેઇનલી એક દિલ્હી અને પુડુચેરી તો આ બંનેમાં વિધાનસભા છે તો આ બંનેના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પણ ભાગ લે છે અને એ ખાસ યાદ રાખવું કે આમાં જે લોકસભાના જે બે એંગ્લો ઈન્ડિયન હોય છે એ અને રાજ્યસભાના જે બાર વ્યક્તિઓ રાષ્ટ્રપતિ નામાંકિત કરે છે આ બંને ભાગ લેતા નથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તો આ બંને વચ્ચે વચ્ચે તફાવત જોઈ લેવાનું કે ઉપરાષ્ટ્રપતિ હોય તો ખાલી લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો અને જો રાષ્ટ્રપતિ પૂછે તો આ તો આવશે પ્લસ રાજ્યોની વિધાનસભાના સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે દિલ્હી અને પુડુચેરી આ બંનેના પણ સભ્યો ભાગ લે છે ઓગણત્રીસ ક્વેશ્ચન છે આ મેથ્સનો છે મેથ્સ રીઝનિંગ માટેનો તો આ સિરીઝ આપેલી છે તો ખૂટ તો ક્રમ છે આપણે ગોતવાનો છે તો પેલા આપણે જોઈએ અઢાર દસ છ અને ચાર તો અહીંયા આપણે જોઈએ અઢાર માંથી દસ બાદ કરીએ તો કેટલા વધશે આઠ પછી દસમાંથી છ બાદ કરીએ તો ચાર વધશે પછી ચારમાંથી સોરી છમાંથી ચાર બાદ કરશું તો બે વધશે તો અહીંયા તમે સિરીઝ જોઈ શકો છો પહેલાં આઠ આવ્યા પછી આઠ પછી ચાર એટલે કે આઠના અડધા પછી ચાર પછી બે આવ્યા બે આવ્યા તો બેના અડધા અને હવે આવશે બેના અડધા એક આવશે એટલે કે આઠ પછી ચાર બે અને એક તો અહીંયા છમાંથી બે કાઢશું તો ચાર આવ્યા તો ચારમાંથી એક બાદ કરશું તો અહીંયા કેટલા આવશે તો ત્રણ આવશે એટલે કે જવાબ આવશે સી ત્રણ હવે નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન છે એક કિલોગ્રામ એટલે કે એક હજાર ગ્રામ થાય તો ચાર પોઈન્ટ આઠ કિલોગ્રામ ચાર પોઈન્ટ આઠ કેજી બરાબર થશે અડતાલીસો ગ્રામ હવે અડતાલીસો ગ્રામ છે તો અડતાલીસો ગ્રામ એ સો છે અડતાલીસો ગ્રામ એ સો ટકા એ છે તો અહીંયા પૂછ્યું છે કે અડતાલીસો ગ્રામ છે એ તો ચોવીસ ગ્રામે અડતાલીસો ગ્રામના કેટલા ટકા છે તો અડતાલીસો ગ્રામે સો ટકા હોય તો ચોવીસ ગ્રામે કેટલા ટકા હોય તો આ રીતે કરવાનું છે પછી હવે જોઈએ તો ચોવીસ ગ્રામ ગુણ્યા સો અને છેદમાં આવશે અડતાલીસો એટલે કે ચોવીસ એક ચોવીસ ચોવીસ દુ અડતાલીસ વન બાય ટુ વન બાય ટુ એટલે કે પોઈન્ટ પાંચ તો પોઈન્ટ પાંચ ટકા થશે એટલે કે જવાબ આવશે બી ચોવીસ ગ્રામ એ ચાર પોઈન્ટ આઠ કિલોગ્રામના પોઈન્ટ પાંચ ટકા છે એટલે કે જવાબ આવશે ઓપ્શન બી હવે આ જે ટોટલ ત્રીસ ક્વેશ્ચનો છે એમાંથી તમને કેટલા આવડતા હતા તમને કેટલા તમે કેટલા વાંચેલા હતા એ તમે કમેન્ટ બોક્સમાં જણાવો કે ત્રીસમાંથી ટોટલ તમને કેટલા આવડતા હતા તો આ બધા જણાવશે તો તમને બધાને ખબર પડશે કોમ્પિટિશનની ખબર પડશે અને આ જે તમને ત્રીસ એમસીક્યુ કરાવ્યા છે તો આને રિલેટેડ બીજા પણ એમસીક્યુ તમે કરી શકો છો અને જે આ જે એરિયામાંથી તમને કરાવેલા છે કે મેથ્સના કઈ ટાઈપના ક્વેશ્ચન હોય અથવા બંધારણમાંથી કઈ ટાઈપના પૂછે પૂછે છે તો એ પ્રમાણે તમે બીજા પણ સોલ્વ કરી શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને આ વિડીયો લેક્ચરની પીડીએફ જોતી હોય તો તમે અમારા ટેલિગ્રામમાંથી મેળવી શકો છો અને અમારા ફેસબુક પેજને પણ લાઈક કરો બીજી કરંટ અફેર મેળવવા માટે અને યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ત્યારે સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ